દેશની સ્વચ્છતા માટે સ્વાભિમાન, આપણું સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત અને પવિત્ર યાત્રાધામ સ્વચ્છતા અભિયાન. માતાજીના પવિત્ર યાત્રાધામની અંદર મા કાળીના દર્શનનો પણ લાભ મળે અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર તરફથી અને જિલ્લા પ્રશાસન તરફથી પણ આ સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો. એની અંદર અમારા પંચમહાલ જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ આ વિસ્તારના ધારાસભ્યશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા એસપીશ્રી તેમજ તમામ સ્ટાફના તમામ કાર્યકર્તાઓ, પાર્ટીના પ્રમુખ, પાર્ટીના હોદ્દેદારો તમામ મળીને આજે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની અંદર ભાગ લીધો અને એની અંદર માતાજીના મંદિરમાં સ્વચ્છતા રહે અને આવનારા યાત્રીઓની તંદુરસ્તી સારી રહે, કોઈ બીમાર ના પડે માતાજી પાસે એવી પ્રાર્થના કરીએ છીએ. અને આજરોજ તમામ જગ્યાએથી જે કંઈ કચરો અને ડસ્ટ પડેલું હોય એ બધું ભેગું કરીને એને સાફ સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી, આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે 500 વર્ષ પછી મા કાળી મંદિરના જે જીર્ણોદ્ધાર કરીને ધજા ફરકાવીને એક પ્રજાના હિત માટે, પ્રજાની સુખાકારી માટે એમને જે અભિયાન ઉપાડ્યું છે, અભિયાનના ભાગરૂપે આજે પ્રોગ્રામ રાખવામાં આવેલો અને પ્રોગ્રામની અંદર અમે બધા હાજર રહ્યા.